વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા ડિમોલેશન મામલે ઉનાના ધારાસભ્યની પ્રતિક્રિયા. ગીરે ગઢડામાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા ડિમોલેશન મામલે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની પ્રતિક્રિયા સામે આવી છે. મારું નામ કાળુભાઈ રાઠોડ, ધારાસભ્ય. આજ રોજ ગીરે ગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીરેનો મુકામની અંદર જે ડિમોલેશન થયેલું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંના વેપારીઓ, સંગઠનો અને દુકાનધારકોનો મને ફોન આવ્યો, એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે. મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર ગૌશાળાની દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી ફાળવણી વાત હતી, પણ ક્યાંક અહીંના ચેમ્બરો કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો એને વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એટલે કે આજે એકાએક જેસીબી રાખી અને નાનામાં નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું શરૂ કર્યું. આના કારણે નાના નાના ધંધા તે રોજગારોમાં થોડો ઘોષ પેદા થયો છે અને આ બાબતે મેં કલેક્ટર શ્રી જી સોમના સાથે વાત બી કરી ત્યારે મને આટલું કીધું કે આપણે એને 24 કલાકની મુદત આપી હતી અને માત્ર એક એવું કોઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા ગઢડાનું બંને સાઈડને ડેમોલેશન કરવાનું છે. અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કંઈ નતુરૂપ નથી, રસ્તામાં નથી, હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પૂરા થતા નથી, છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે. એ મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ પણ છે. ડેમોલેશન થવું જોઈએ જ્યારે રોડ પૂરા કરે, સ્વૈચ્છિક રીતે લોકોને કહી, સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ. અત્યારે કોઈ આ દુકાન પણ નતરૂપ પણ નથી અને કોઈ નતર રૂપ નથી અને દુકાનો પાડવામાં આવી એટલે લોકોમાં નારાજગી બહુ છે. આ બાબતને બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક કલેક્ટર સાથે સંકલન કરી આગળ બાબતમાં ધ્યાન દોરશું. અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડ દુકાનો છે પેન્ડિંગ રાખે એવી આ તકે હું અમારી માગણી લાગણી. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા લીલા છોડવાની એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ, એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાજીરી માળો માં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.